हेलो फ्रेंड्स, धोरण 11 માં ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિમાં ગયા લેક્ચરમાં આપણે આવૃતબીજારી વનસ્પતિમાં સામાન્ય લક્ષણો વિશે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે આવૃતબીજારી વનસ્પતિની અંદર પ્રજનનની ક્રિયા કેવી રીતે થાય છે એ જોવાનું છે. હવે આ જે ક્રિયા જે છે અહીંયા થોડી ટૂંકમાં વર્ણવી છે, પણ આની આખી જે ક્રિયા જે છે એક ચેપ્ટર રૂપે ધોરણ 12માં તમારે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એમાં તમારે ડીપમાં અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈ લઈએ કે આવૃતબીજારી વનસ્પતિઓની અંદર પ્રજનનની ક્રિયા કેવી રીતે થાય છે. સૌ પ્રથમ તો આપણે પ્રજનનની ક્રિયા સમજીએ, પહેલાં આપણે એ જોઈએ કે પરાગાશયમાંથી પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે, અને બીજાશયની અંદર જે અંડક આવેલા હોય છે એ અંડકની અંદર અંડકોષનું નિર્માણ કેવી રીતે થાય છે એ પહેલાં આપણે જોઈએ. તો સૌ પ્રથમ ધારો કે આ એક પરાગાશય છે, અને પરાગાશયનો જ્યારે આપણે આવી રીતે અંદરથી એક છેદ લઈશું તો એ આ ટાઈપની હોય છે. હવે આ વસ્તુ સમજવા માટે આપણે દોરીએ છીએ, એક્ઝામમાં તમારે આવી બધી આકૃતિ દોરવાની નથી, પણ હું તમને ખાલી અત્યારે સમજાવવા માટે દોરી રહ્યો છું કે આને જ્યારે આપણે અંદરનો અનુપ્રસ્થ છેદ લઈએ ત્યારે આવી રીતની હોય છે. હવે અંદરની બાજુએ ચાર લઘુ બીજાણુધાની આવેલી હોય છે, અને આ લઘુ બીજાણુધાનીની અંદર પરાગરજ ઉત્પન્ન થતા હોય છે. ધારો કે આ કોઈ એક લઘુ બીજાણુધાની છે, આ લઘુ બીજાણુધાનીની અંદર કોષો આવેલા છે, અને આ કોષોમાંથી કોઈ પણ એક કોષ જે છે એ વિભેદી થઈને પરાગ માતૃકોષ તરીકે વર્તે છે. કોઈ પણ એક કોષ વિભેદી થઈને પરાગ માતૃકોષ તરીકે વર્તે છે. બુકની અંદર ખાલી એટલું જ આપેલું છે કે લઘુ બીજાણુજનની ક્રિયા થાય છે, એટલે કે પરાગાશયમાંથી અર્ધીકરણની ક્રિયા દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે. પણ થોડુંક આપણે અહીંયા એને થોડું ડીપમાં સમજીશું કે આ ક્રિયા કેવી રીતે થાય છે, અને અત્યારે થોડું ઉપર છેલ્લું સમજીએ છીએ બુક કરતાં થોડું વધુ. પણ જ્યારે તમે 12માં ચેપ્ટર નંબર 2 ભણશો એ વખતે તમે એ વસ્તુને સારી રીતે સમજી શકશો. હવે આ જે પરાગ માતૃકોષ જે છે એમાં દરેકમાં હંમેશા જે માતૃકોષ હોય છે, કોઈ પણ કોષ હોય એની અંદર જે માતૃકોષ રહેલું છે હંમેશા દ્વિકીય જ હોય છે, અને દ્વિકીય ત્યારબાદ શું થાય છે, દ્વિકીય માતૃકોષ હોય અને જન્યુ હંમેશા એકકીય હોય છે, તો એમાં કઈ ક્રિયા થશે, અર્ધીકરણની. અને હંમેશા અર્ધીકરણની ક્રિયા દરમિયાન જ જન્યુઓ જે છે એનું નિર્માણ થાય છે, એટલે કે અર્ધીકરણની ક્રિયા થશે અને ચાર એકકીય જન્યુઓ બને છે. સોરી, જન્યુ એટલે કયા જન્યુ, પરાગરજ. હવે આ જે ચાર એકકીય પરાગરજનું નિર્માણ થયું છે અર્ધીકરણની ક્રિયા દ્વારા, એ જે પરાગરજ જે છે એમાં પાછું કોઈ પણ એક, ધારો કે પરાગરજ છે એનું અસંભાજન થશે, એક નાનો કોષ બનશે અને એક મોટો બનશે. જે નાનો કોષ જે છે, સોરી મોટો કોષ જે છે એને આપણે વાનસ્પતિક કોષ કહીએ છીએ, અને જે નાનો કોષ છે એને જનન કોષ કહીએ છીએ. હવે આટલી જે ક્રિયા જે છે એ પરાગરજ જ્યારે પરાગાશયની અંદર હશે ત્યાં સુધી આ ક્રિયા થશે. ત્યારબાદ પરાગાશયનું શું થશે, સ્ફોટન. સ્ફોટન થશે અને પરાગરજ જે છે ઉડશે. ઉડીને ક્યાં બેસે, સ્ત્રીકેસરના પરાગાસન ઉપર. ને આ જે ક્રિયા જે છે એને આપણે શું કહીએ છીએ, પરાગનયનની ક્રિયા. બરાબર, તો આટલું આપણે યાદ રાખવાનું છે કે અહીંયા જનન કોષ સુધી થોડું આપણે યાદ રાખવાનું છે, કારણ કે જનન કોષમાંથી જ નરજન્યુ જે છે એ બને છે. પણ એ ક્યારે બનશે, કે જ્યારે પરાગાશયમાંથી પરાગરજનું સ્ફોટન થાય છે, એ ઉડી જાય છે અને પવન આવશે એટલે ઉડી અને ક્યાં આવશે, પરાગાસન ઉપર શ્રીકેસરના. ત્યારબાદ જ પછી જનન કોષ જે છે એનું સંભાજન થાય છે. બરાબર, તો ફરીથી આપણે જોઈ લઈએ. ધારો આ પરાગાશય છે, પરાગાશયની અંદર જ્યારે આપણે અનુપ્રસ્થ છેદ લઈશું એટલે આવી રીતે દ્વિખંડી અથવા ચતુખંડી, આપણે દેખાવમાં ચતુખંડી રચના છે એ દેખીએ છીએ. ત્યારબાદ એની અંદર લઘુ બીજાણુધાની આવેલી છે, અને આ જે લઘુ બીજાણુધાની ચાર આવેલી હોય છે જેની અંદર કોઈ પણ એક કોષ જે છે એ પરાગ માતૃકોષ
તરીકે વિકસે છે. ત્યારબાદ પરાગ માતૃકોષ જે છે એમાં અર્ધીકરણની ક્રિયા થાય છે અને અર્ધીકરણની ક્રિયા થયાની એમાંથી ચાર એકકીય પરાગરજ ઉત્પન્ન થાય છે. અને આ જે પરાગરજ જે છે એનું અસંભાજન થાય છે. અસંભાજન થશે એટલે એક નાનો કોષ બનશે અને બીજો મોટો કોષ બને છે. જે મોટો કોષ છે એને આપણે વાનસ્પતિક કોષ કહીશું અને જે નાનો કોષ છે એને આપણે જનન કોષ કહીશું. હવે આ બધા કોષોનો ઉલ્લેખ બુકની અંદર ક્યાંય આપેલો નથી, પણ આપણે થોડુંક સમજવા માટે આ બધી વસ્તુ લખેલી છે. કારણ કે આ વસ્તુ તમારા 12મા ધોરણમાં આવશે તો થોડુંક અત્યારે સમજી આવશો, તો એ વખત તમે સારી રીતે સમજી શકશો. અને આપણે ધોરણ 12ની અત્યારે તો આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ છે એટલા માટે તમે ધોરણ 12ના પણ લેક્ચર જોઈ શકો છો. તો ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 જે છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જે પ્લેલિસ્ટની અંદર હશે, તો થોડુંક જો તમારે આને સારી રીતે સમજવું હોય કે આ ક્રિયા કેવી રીતે થાય છે તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો જે મારા જ છે અને મૂકેલા છે. તો આપણી ચેનલની અંદર તમે એ પણ વિડીયો જોઈ શકો છો ચેપ્ટર નંબર 2ના. હવે આપણે સ્ત્રીકેસરની અંદર ક્રિયા કેવી રીતે થાય છે જોઈએ છે. ધારો કે સ્ત્રીકેસરની અંદર જે બીજાશય આવેલું છે, હમણાં આકૃતિ દોરી છે એટલે થોડી વધારે સમજણ પડશે, પણ ધારો કે એની અંદર શું આવેલું છે, એક બીજાશય, અને બીજાશયની અંદર શું આવેલું છે, અંડક. અને આ અંડકમાંથી કોઈ પણ એક કોષ જે છે એ વિભેદિત થાય છે અને અર્ધીકરણની ક્રિયા થાય છે. અને અર્ધીકરણની ક્રિયા પછી એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. આ ભ્રૂણપૂટને આપણે માદા જન્યુજનક કહીએ છીએ. હવે આ જે ભ્રૂણપૂટ જે છે એ 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે, એટલે કે એની અંદર 8 કોષ કેન્દ્ર આવેલા છે. તો 8 કોષ કેન્દ્ર કેવી રીતે ગોઠવાય છે આપણે જોઈએ. આના નામ આપણી બુકની અંદર આપેલા છે એટલે તમારે ખાસ યાદ રાખવાના છે, ઘણી વાર MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. તો ઉપર જે 3 કોષો ગોઠવાય એ કોષોને આપણે પ્રતિધ્રુવીય કોષો કહીએ છીએ. ઉપર જે 3 કોષો ગોઠવાય છે ભ્રૂણપૂટમાં એને આપણે પ્રતિધ્રુવીય કોષો કહીએ છીએ. બીજા 2 કોષ કેન્દ્ર જે છે એ મધ્યમાં ગોઠવાય છે, સાથે ગોઠવાય છે, એટલા માટે આપણે એને દ્વિતીયક કોષ કેન્દ્ર કહીએ છીએ. અને નીચેની બાજુએ 3 કોષો ગોઠવાય છે, જેમાં આજે નીચેના 2 કોષો છે જેને આપણે સહાયક કોષો કહીએ છીએ. અને એની ઉપર આ જે 1 કોષ આવેલો છે એને આપણે અંડકોષ કહીએ છીએ. અને આ સંયુક્ત રીતે અંડકોષ અને સહાયક કોષો ભેગા થઈને અંડપ્રસાદનનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? અંડપ્રસાદન. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ભ્રૂણપૂટની અંદર પ્રતિધ્રુવીય કોષો આવેલા છે, દ્વિતીય કોષ કેન્દ્ર આવેલું છે, અને અંડકોષ અને સહાયક કોષો જે ભેગા મળીને અંડપ્રસાદનનું નિર્માણ કરે છે. તો આ ખાસ તમારે કયા કોષો ક્યાં આવેલા છે ખાસ તમારે યાદ રાખવાના છે. ઘણીવાર આકૃતિ સ્વરૂપે બી પૂછાઈ શકે કે આ કોષ કયો છે, ખાલી ક્વેશ્ચનમાં કરેલો હોય તો એમાં તમે લખી શકો છો કે આ કોષ દ્વિતીય કોષ કેન્દ્ર છે. હવે આપણે કામ મુખ્ય કોનું છે અંડકોષનું? કોનું કામ છે? અંડકોષ. કારણ કે અંડકોષ સાથે જ આ જે જનન કોષ જે છે એમાંથી શું થશે, 2 નરજન્યુનું નિર્માણ થશે. અને આ જે 2 નરજન્યુનું જે નિર્માણ થશે એમાંથી જ એ 2નું શું થશે, ફલન થશે. બરાબર. તો ફરીથી જોઈ લઈએ કે આ બધી જે ક્રિયા જે આગળની જે છે એ આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 12માં સારી રીતે સમજાવેલી છે, જે તમે જોઈ શકો છો. એકચ્યુઅલી બુકની અંદર આપણે આપેલું નથી તો અત્યાર પૂરતું આપણે આટલું યાદ રાખીશું તો પણ કંઈ વાંધો નથી. પણ જો તમારે ડીપમાં સમજવું હોય તો એ પણ વિડીયો તમે જોઈ શકો છો. તો શ્રીકેશનની અંદર જે બીજાશય આવેલું છે એની અંદર અંડક આવેલું છે, અને અંડકની અંદર કોઈ પણ એક કોષ છે વિભેદિત થાય છે, એમાં અર્ધીકરણની ક્રિયા થશે. હવે આ જે છે એમાં કોષો હશે બધા 2N હશે, પણ જ્યારે અર્ધીકરણની થશે તો આ જે બધા જ કોષો જે છે જે 8 કોષ કેન્દ્રીય અવસ્થા જે છે, તો આ બધા જ કોષો જે છે એ કેવા રહેશે, એક કીય. કારણ કે
અર્ધીકરણની ક્રિયા દરમિયાન જ મુક્ત થયા છે. અને કોનું નિર્માણ કરે છે? ભ્રૂણપુટનું. અને આ જે ભ્રૂણપુટ જે છે એને આપણે માદા જન્યુ જનક તરીકે ઓળખીએ છીએ. એની અંદર 8 કોષ કેન્દ્રો અલગ અલગ રીતે ગોઠવાયેલા આવેલા છે. ઉપરની 3 બાજુએ જે કોષો હોય છે એને આપણે પ્રતિધ્રુવીય કોષો કહીએ છીએ. મધ્યમાં 2 કોષો જોડાયેલા હોય એ પહેલાં ધ્રુવીય કોષ કેન્દ્ર હોય છે, ત્યારબાદ જોડાય છે અને ત્યારબાદ એક શેનું નિર્માણ કરે છે? દ્વિતીય કોષ કેન્દ્રનું. અને નીચેની બાજુએ 3 કોષ કેન્દ્ર આવેલા છે, જેમાં 2 કોષો જે છે એને સહાયક કોષો કહીશું અને એની ઉપરની બાજુએ એક અંડકોષ આવેલો છે અને આજેનું નિર્માણ કરે છે એને આપણે શું કહીએ છીએ? અંડ પ્રસાદન. બરોબર, જેને આપણે ભ્રૂણપુટ કે માદાજન્યુ જનકનો વિકાસ કહીએ છીએ. હવે આપણે જોઈએ, આમાં આપણે શું જોયું કે એક પરાગાશયમાંથી પરાગરજ બને તેમાંથી એક વાનસ્પતિ કોષ અને જનન કોષ બને. અને બીજું આપણે શું જોયું કે શ્રીકેસરમાં કોનું નિર્માણ થયું? ભ્રૂણપુટનું. હવે બધું રેડી જ છે, હવે ખાલી કોઈ કઈ ક્રિયા કરવાની બાકી છે? ફલનની. ફલન પહેલાં કઈ ક્રિયા થશે? પરાગનયની. તો એ કેવી રીતે થશે આપણે જોઈએ. પણ એ પહેલાં તમે એક વખત આ જોઈ લો કે કેવી રીતનું થાય છે. વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી કાઢો, હું થોડી હટી જાઉં છું. ત્યારબાદ આપણે બીજા ટોપિક એટલે કે પરાગનય કે ફલનની ક્રિયા કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પરાગનયની ક્રિયા અને ફલનની ક્રિયા કેવી રીતે થાય છે જોઈએ. સૌ પ્રથમ તો આપણે જોઈએ પરાગનયન એટલે કે પરાગનયન એટલે શું. તો પુકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને આપણે પરાગનયન કહીએ છીએ. પરાગવાહિની અને નીચેનો જે ભાગ છે એને આપણે કહીશું બીજાશય. બીજાશયની અંદર આવેલું છે અંડક. અંડકની અંદર આવેલું છે ભ્રૂણપુટ. ભ્રૂણપુટના કોષોની વાત કરીશું તો ઉપરની બાજુ જે કોષો આવેલા છે એને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષો. મધ્યમાં આવેલા 2 છે એને આપણે શું કહીશું? દ્વિતીયક કોષ કેન્દ્ર. અને નીચેની બાજુએ આ એક અંડકોષ છે અને આ જે નીચેની બાજુએ આવેલા જે છે 3 એને આપણે કહીશું સહાયક કોષો. સહાયક કોષો અને અંડકોષો ભેગા મળીને અંડ પ્રસાદનનું નિર્માણ કરે છે. આ બધા જ કોષોના નામ ખાસ યાદ રાખવાના છે. હવે પરાગનયની ક્રિયા થશે એટલા માટે ત્યારે શું થશે? સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પરાગરજ આવીને બેસશે. હવે આગળ શું થશે જોઈએ. ખાસ આપણે હમણાં જોયું કે પરાગરજ જે છે એમાં નીચેની બાજુએ કયો કોષ આવેલો છે? વાનસ્પતિક કોષ. અને ઉપરની બાજુએ કયો કોષ છે? જનન કોષ. હવે આ જનન કોષ જે છે એનું સંભાજન થશે. ક્યારે થશે? જ્યારે પરાગરજ શ્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે ત્યારે એમાં સંભાજનની ક્રિયા થશે અને એમાંથી 2 જન્યુઓનું નિર્માણ થાય છે. આ જે 2 જન્યુઓનું નિર્માણ થયું એને આપણે નર જન્યુ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે પરાગરજ બેસે ત્યારે સૌ પ્રથમ તો પરાગનલિકાનું નિર્માણ થશે. પરાગરજની અંદર 2 આવરણો આવેલા હોય છે. બહારની બાજુનું આવરણ સ્પોરો પોલેનિનનું બનેલું હોય છે અને અંદરની બાજુનું આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિન. અને ત્યાં એક છિદ્રો આવેલા હોય છે જેને આપણે જનન છિદ્રો કહીએ છીએ. એ બધું જ આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 12માં ભણવાનું જ છે. બરોબર, તો અંદરની જે આવરણ જે છે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય છે. આ જે નલિકાનો વિકાસ થશે એને આપણે કઈ નલિકા કહીશું? પરાગનલિકા. હવે
પાડવાનું જનન કોષ છે ત્યારે એનું કાર્ય પૂરું થઈ જશે એટલે એ તો નાશ પામશે, પણ આ જે જનન કોષ જે છે એમાંથી સંભાજે આ ક્રિયા જ્યારે આની ઉપર આવશે પછી જ થશે. તો બે નરજન્યુ જે છે એનું વહન થાય છે. હવે આ બે નરજન્યુ જે છે એ વહન થતા થતા ક્યાં આવશે? અંડક છિદ્ર તરફ. કયું છિદ્ર છે? અંડક છિદ્ર. અંડક છિદ્રની અંદર આવશે એટલે સૌ પ્રથમ એ કયા કોષોને મળશે? નીચેની બાજુએ કયા કોષો આવેલા છે? સહાયક કોષો. ત્યાં જશે પણ આ સહાયક કોષો જે છે એનું વિઘટન થઈ જશે. વિઘટન થઈ જશે તો આ જે બે નરજન્યુનું વહન થાય છે એ પૈકીનું એક નરજન્યુ જે છે એનું કોની સાથે ફલન થશે? તો અંડકોષ સાથે. તો આપણે અહીંયા લખીશું કે પહેલી જે ક્રિયા જે છે એમાં ફલનની જોઈએ તો આ જે અંડકોષ જે છે એનું કોની સાથે ફલન થાય છે? પહેલું એક બે નરજન્યુ છે એમાંથી એક નરજન્યુ સાથે એનું ફલન થશે, અને ફલન થયા પછી જે બનશે એને આપણે શું કહીશું? દ્વિકીય યુગ્મનસ. શું કહીશું? દ્વિકીય યુગ્મનસ. અને બીજી જે છે એમાં હવે અહીંયા અંડકોષ સાથે જે ફલન થઈ ગયું હવે બીજું ફલન જે છે બે, કારણ કે નરજન્યુ કેટલા છે? બે છે. એમાંથી એકનું તો અંડકોષ સાથે ફલન થયું જેને આપણે કહીશું દ્વિકીય યુગ્મનસ અથવા ફલિતાન પણ કહીએ છીએ. હવે ત્રીજો કોષ જે છે નરજન્યુ અહીંયા આવશે. અહીંયા એકચ્યુઅલી બે કોષ કેન્દ્ર છે એટલે કેટલી કઈ અવસ્થા છે? દ્વિકીય. અને બીજો એક નરજન્યુ આવશે, અને આ જે ત્રીજો નરજન્યુ આવશે એટલા માટે ત્રણ બનશે તો એને આપણે શું કહીશું? ત્રિકીય અવસ્થા પ્રાપ્ત થશે. તો એમને આપણે કહીશું ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. હવે આમાંનો એક જે નરજન્યુ જે છે કોની સાથે જોડાય છે? દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે જોડાય છે. આ બંને અવસ્થા એકકીય છે અને જે દ્વિકીય યુગ્મનસ બનશે એને આપણે દ્વિકીય અવસ્થા કહીશું. હવે આ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે બીજો નરજન્યુ જોડાશે, અને બીજો જે નરજન્યુ જોડાશે એમાંથી શેનું નિર્માણ થશે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. પણ એ કેવું છે? ત્રિકીય. એ ત્રિકીય છે એટલા માટે આપણે શું લખીશું અહીંયા? થ્રી એન. બરોબર. થ્રી એન કેમ લખ્યું? કારણ કે કેવું છે? ત્રિકીય. આ દ્વિતીય કોષ કેન્દ્ર દ્વિકીય છે અને નરજન્યુ એકકીય છે એટલે એ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પીઈએન. પીઈએન એટલે પ્રાઇમરી, ઈ એટલે એન્ડોસ્પર્મ, અને એન એટલે ન્યુક્લિયસ. બરોબર. પ્રાઇમરી એટલે પ્રાથમિક, એન્ડોસ્પર્મ એટલે ભ્રૂણપોષ, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. બરોબર. હવે ખાસ યાદ રાખવાનું છે ફલન થઈ ગયા. હવે આ ફલન તમને એટલું દેખાય છે બે વાર થયું છે ને. એકવાર ફલન કોની સાથે થયું? અંડકોષ સાથે, અને એને દ્વિકીય યુગ્મનસનું નિર્માણ કર્યું. અને જે બીજું ફલન થયું એ કોની સાથે થયું? દ્વિતીય કોષ કેન્દ્ર સાથે, જેમાંથી ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થયું. તો ફલન કેટલી વાર થયા? બે વાર થયા. એટલા માટે જે આવૃત બિંદારી વનસ્પતિની અંદર ફલન થાય છે એને આપણે બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ. કયું ફલન? બેવડું ફલન. ઇંગ્લિશમાં કહીશું ડબલ ફર્ટિલાઇઝેશન. કારણ કે બે વાર ફલન થાય છે એટલા માટે આપણે એને બેવડું ફલન કહીએ છીએ. હવે આ જે ફલન થઈ ગયું એ પછી આ બધા જ કોષો જે છે સહાયક કોષો ઉપર જે છે પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો તો પહેલાં જ વિઘટન પામી ગયા છે પણ ઉપરની બાજુ જે પ્રતિધ્રુવીય કોષો રહેલા છે એનું પણ વિઘટન થઈ જાય છે કારણ કે એનું ખાસ કોઈ કાર્ય હોતું નથી. હવે શું થશે કે જે દ્વિકીય યુગ્મનસ જે છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? ભ્રૂણનું નિર્માણ થશે. ખાસ યાદ રાખજો કે દ્વિકીય યુગ્મનસ જે છે અથવા દ્વિકીય ફલિતાંડ જે છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે, અને આ જે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે છે એમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. હવે આ જે ભ્રૂણપોષ અને ભ્રૂણ એ બંને કોની અવસ્થાઓ છે? બીજની. કારણ કે આપણે બધાને ખબર છે કે ફલન પછી આ જે અંડક જે છે એનું રૂપાંતર શેમાં થાય છે? બીજમાં થાય છે. અને આ જે બીજાશય જે છે એનું રૂપાંતર ફળમાં થાય છે. તો આ જે ભ્રૂણપોષ છે એનું મુખ્ય કાર્ય શું છે? તો વિકસતા ભ્રૂણને પોષ એટલે શું આપે છે? પોષણ પૂરું પાડે છે. તો ભ્રૂણપોષનું મુખ્ય કાર્ય કરું તો વિક
છે. હવે આ જે છે એ અંડક ફલન પછી અંડક જે છે એનું બીજમાં રૂપાંતર થાય છે અને જે આ બીજા સય હોય છે એનું ફળમાં રૂપાંતર થાય છે. તો આ હતું આવૃતબીજધારી વનસ્પતિની અંદર ફલનની ક્રિયા કેવી રીતે થાય છે એના વિશે. આ ખૂબ જ આયમ્પી છે. અત્યારે જો સમજી લીધું હશે તો તમારે ચેપ્ટર નંબર 2 ખૂબ જ સરળ રહેશે અને બહુ સારી બી થિયરી છે, એક્ઝામમાં પૂછી બી શકાય એવું છે. ઘણીવાર એવું બી પૂછાય કે બેવડું ફલન, તો એ વિશે તમારે આના વિશે લખવાનું રહેશે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. સૌ પ્રથમ તો આપણે શું જોયું કે પરાગનયન એટલે શું, તો સ્ત્રી કે સોરી પુકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને આપણે પરાગનયન કહીશું. હવે સ્થાપિત થઈ ગયા બાદ શું થશે, તો જે પરાગરજની અંદર જે જનનકોષ આવેલા હશે એમાં સંભાજનની ક્રિયા થશે અને એમાંથી બે નરજોનીનું નિર્માણ થશે અને પરાગરજનું જે અંદરનું આવરણ હોય છે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય છે. પરાગનલિકા પરાગવાહિનીમાં ધીમે ધીમે આગળ વધે છે અને ક્યાં આવે છે, અંડક છિદ્ર તરફ આવે છે. હવે એની સાથે સાથે એમાં બે નરજન્યુ જે સંભાજનની ક્રિયા દરમિયાન બન્યા છે એનું વહન થાય છે. હવે જે વહન થશે ત્યારે જ્યારે સૌ પ્રથમ જે અહીંયા આવશે તો કોની સાથે મળશે, સહાયક કોષો, પણ એનું વિઘટન થઈ જશે તો એમાંથી એક નરજન્યુ જે છે એનું અંડકોષ સાથે ફલન થશે. એટલે કે અંડકોષ અને નરજન્યુ બંને એકકીય અવસ્થા છે, બંને એકકીય છે, તો બંનેમાંથી દ્વિકીય યુગ્મનસનું નિર્માણ થશે અથવા દ્વિકીય ફલિતાન બને છે. ત્યારબાદ આ જે બીજો નરજન્યુ હોય છે એ ક્યાં પહોંચે છે, દ્વિતીય કોષ કેન્દ્ર સાથે પહોંચે છે. એટલે કે બે તો હતા અને ત્રીજું આવ્યું, એટલે કઈ અવસ્થા થઈ, ત્રિકીય. તો આ દ્વિતીય કોષ કેન્દ્ર અને બીજો જે નરજન્યુ જે છે એ બંને જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. પ્રાઇમરી એટલે પ્રાથમિક, એન્ડોસ્પર્મ એટલે ભ્રૂણકોષ, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, એનું નિર્માણ થાય છે. હવે ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે જે દ્વિતીય યુગ્મનસ બન્યું છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થશે અને જે PEN એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર છે એમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. અને આ જે આખું સમગ્ર અંડકોષ અંડક જે છે એનું બીજમાં રૂપાંતર થાય છે અને આ જે બીજાશય છે એમાં એનું ફળમાં રૂપાંતર થાય છે. અને ભ્રૂણકોષનું મુખ્ય કાર્ય શું છે, વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. તો ફલન પછી આવૃતબીજધારી વનસ્પતિમાં આ જે ફલન બે વાર થાય છે એટલા માટે આપણે એને બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ. ડબલ ફર્ટિલાઇઝેશન, એક વાર અંડકોષ સાથે ફલન થયું અને બીજી વાર દ્વિતીય કોષ કેન્દ્ર સાથે ફલન થયું, એટલા માટે આપણે એને બેવડું ફલન ઓળખીએ છીએ. આ ખૂબ જ સરસ અને મુખ્ય આયમ્પી મોસ્ટ આયમ્પી થિયરી છે જે તમારે સમજી લેવાની છે અને સમજીને થિયરી સ્વરૂપે આપણે એને લખવાનું છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બીજા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક જે છે એકાંતર જનન એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.